નમસ્તે વંદે માતરમ હું કીર્તિ રાગડીયા શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવમાં ધોરણ 4 માં ગણિત સબ્જેક્ટ ભણાવું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 8 ગાડું અને પૈડું ઓકે પૈડું તો બધાએ જોયું જ હશે ગાડું ભી જોયું હશે તો જે પૈડું હોય એ કેવું હોય તો કે વર્તુળ આકારનું હોય ક્યાં આકારનું હોય તો કે વર્તુળ શેપમાં હોય ઓકે તો એમાં આપણે યાદ રાખવા જે વસ્તુ કે આ ચેપ્ટરમાં આપણે શું શું યાદ રાખવાનું એક વર્તુળ એ તો ખબર જ છે આપણે પહેલેથી ભણતા જ આવ્યા છીએ પછી ત્રિજ્યા વ્યાસ જીવા રેખાખંડ અને એનું કેન્દ્ર હવે એ આપણે થિયરીમાં સમજતા જશું કે સર્કલમાં ક્યાં કેન્દ્ર આવે ક્યાં ત્રિજ્યા આવે ક્યાં વ્યાસ આવે ક્યાં જીવા આવે તો પહેલું વર્તુળના હિસ્સામાં રહેલા બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે કે જે આ વર્તુળ છે એનો આખો હિસ્સો છે એમાં જે વચ્ચે રહેલું છે બિંદુ છે આને શું કહેવાય છે વર્તુળનું કેન્દ્ર કહેવાય છે શું કહેવાય છે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળનું કેન્દ્ર ધારો કે સી છે એવું નામ આપ્યું છે કે આ છે આ વર્તુળનું કેન્દ્ર હવે બીજું શું કીધું કે વર્તુળના કેન્દ્રથી પરિઘ સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે હવે તમને જે પરિઘ એટલે શું તો કે પરિઘ એ આ જે વર્તિકો છે ને આ લાઈન આને શું કહેવાય છે વર્તુળનો પરિઘ કહેવાય શું કહેવાય વર્તુળનો પરિઘ એટલે કે વર્તુળના કેન્દ્રથી વર્તુળના પરિઘ સુધીનું જે અંતર છે એને સી અને ડી તો આને કહેવાશે વર્તુળની ત્રિજ્યા શું કહેવાશે વર્તુળની ત્રિજ્યા સી અને ડી એ શું છે વર્તુળની ત્રિજ્યા છે પછી શું કીધું વર્તુળના રેખાખંડના બે અંતિમ બિંદુને વર્તુળની જીવા કહે છે વર્તુળના રેખાખંડ રેખાખંડ એટલે શું કે જે ની સ્ટાર્ટિંગમાં ભી આવો પોઈન્ટ હોય અને એન્ડિંગમાં ભી પોઈન્ટ હોય આને શું કહેવાય રેખાખંડ કહેવાય અને જ્યારે આપણે આવો એરો કરીએ છીએ આને કિરણ કહેવાય શું કહેવાય કિરણ એટલે આપણે આની વાત નથી કરતા પણ જેના જે બી એન્ડ પોઈન્ટ હોય અંતિમ બિંદુ આને રેખાખંડ કહેવાય તો કે એવા ક્યાં છે અહીંયાથી સ્ટાર્ટ થયું વર્તુળના કેન્દ્રથી સોરી વર્તુળના બિંદુથી અહીંયા ભી વર્તુળનું બીજું બિંદુ તો એમાં જે વચ્ચે લાઈન આવે આને શું કહેવાશે જીવા કહેવાશે શું કહેવાશે જીવા એટલે કે આ છે સી અને ડી રેડિયસ છે અને આને કહેવાશે જીવા તમે જીવા એ કોઈ પણ જગ્યાએ ડ્રો કરી શકો છો અહીંયાથી જીવા આવી શકે અહીંયા પણ આવી શકે આ ગમે ત્યાં આપણે જીવા શું કરી શકીએ છીએ દોરી શકીએ છીએ ઓકે પછી જો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે કે આ વર્તુળનો જે કેન્દ્ર છે આમાંથી જે પસાર થતી જીવા હોય જીવા એ પરિઘ હોય પરિઘની ક્યાં બે બિંદુઓ આપેલા હોય આને જીવા કહેવાય પણ એ ક્યાંથી પસાર થતી હોય જો કે કેન્દ્રમાંથી પસાર થતી હોય એટલે કે અહીંયાથી સ્ટાર્ટ થઈને એ અહીંયા કેન્દ્રમાં પસાર થતી હોય તો આને કહેવાશે વ્યાસ શું કહેવાશે વ્યાસ કહેવાશે ઓકે તો આ સી અને ડી એ શું છે એટલે કે કેન્દ્રમાંથી જેટલા બી પરિઘને ટચ કરતા હોય બિંદુ કેન્દ્રમાંથી જે પણ રેખાખંડ પસાર થતો હોય એને બધાને શું કહેવાશે ત્રિજ્યા કહેવાશે પણ જ્યારે કોઈ રેખાખંડ એ અહીંયા બિંદુમાંથી કેન્દ્રમાંથી પસાર થતો હોય તેને આપણે શું કહીશું એને આપણે કહીશું વ્યાસ ઓકે પછી જો અહીંયા શું આપ્યું છે વર્તુળની લાંબામાં લાંબી જીવા વ્યાસ છે આપણે જે આખો વર્તુળ હોય આ ધારો કે વર્તુળ છે એમાંથી મોટામાં મોટી લાઈન એ વચ્ચે પસાર થતી હોય એટલે કે કેન્દ્રમાંથી પસાર થતી હોય એટલે કે લાંબામાં લાંબી જે જીવા છે એ વર્તુળનો શું છે વ્યાસ છે કારણ કે બીજી બધી જ લાઈન કેવી આવે છે એનાથી નાની આવે છે ઓકે એટલે કે વર્તુળની લાંબામાં લાંબી જીવા એ વર્તુળનો શું છે વ્યાસ છે ઓકે તો આપણે શું શું સ્ટડી કર્યું તો કે કેન્દ્ર ત્રિજ્યા જીવા વ્યાસ ઓકે આને કહેવાશે કેન્દ્ર આને કહેવાશે વ્યાસ આને ત્રિજ્યા અને આને કહેવાશે જીવા તો આપણે અહીંયા નામ લખી દીધું કેન્દ્ર તો આમાંથી કેન્દ્ર કયું છે તો કે કેન્દ્ર છે સી સી એ શું છે કેન્દ્ર છે હવે છે ત્રિજ્યા તો ત્રિજ્યા એ કેન્દ્રમાંથી જે પણ રેખાખંડ પરિઘને ટચ કરતો હોય તેને શું કહેવાશે
त्रिज्या कहेवाशे जो केंद्रमांथी वरीने सी अने डी आ आपणे शुं थाय त्रिज्या बीजुं अहींया सी मांथी पसार थाय छे ए सुधी तो सी ए फरीथी केंद्रथी बी सुधी सी बी आ त्रणे कोण आपणे शुं छे त्रिज्या छे पछी एम पूछे व्यास तो व्यास ए आपणे अहींया केंद्रमांथी जे पण लाइन पसार थती होय रेखाखंड पसार थतो होय એને આપણે વ્યાસ કહેવાશે તો એક જ પસાર થાય છે તો કે એ છે કે વી આને શું કહેવાશે વ્યાસ બીજો છે જીવા તો જીવા એ કઈ છે તો અહીંયા આ જીવા પી અને ક્યુ એ આપણે શું છે જીવા ઓકે તો સર્પલમાં આપણે જીવા ત્રિજ્યા વ્યાસ આ બધાની જે ઇન્ફોર્મેશન મેળવી છે તે બધાએ યાદ રાખવાની છે ઓકે તો આપણે કેન્દ્ર ત્રિજ્યા જીવા વ્યાસ એમાં જે વ્યાસ છે ને એ ત્રિજ્યા કરતા કેવો હોય છે ડબલ હોય છે વ્યાસ એ ત્રિજ્યા કરતા કેવો હોય છે ડબલ છે કેવી રીતે અહીંયાથી અહીંયા સુધી આ ત્રિજ્યા છે બીજું આ ત્રિજ્યા છે પણ આખું આને શું કહેવાશે વ્યાસ એટલે વ્યાસ એ ત્રિજ્યા કરતા કેવો હોય છે ડબલ હોય છે આપણે બે વખત ત્રિજ્યા કરીએ ત્યારે એક મોટો શું બને છે વ્યાસ બને છે ઓકે થેન્ક યુ